નમસ્કાર, કામાક્ષ સ્ટડી ચેનલમાં હું છું ધરતી ગોસ્વામી, તમારું સ્વાગત કરું છું. તો આજનો મારો ટોપિક છે કે તમારે ગળું સૂકવવાની સમસ્યા, તેનાથી તમે શું સાવચેતી લેશો અને શું કરશો. તો ચલો તમારો વધુ ટાઈમ ના બગાડતા વિડીયો તરફ આગળ જઈએ. તો શિયાળાની અંદર ગળું સૂકવવાની સમસ્યા એ આમ બાબત છે, સામાન્ય છે, બધાને ગળું સૂકાતું હોય છે, પરંતુ તેને આપણે મામૂલી ગણી અને ઇગ્નોર કરી દેતા હોય છે. પણ તમે જાણો છો એ ગંભીર સંક્રમણ છે એક જાતનું, જેને તમારે સિરિયસલી લેવું જોઈએ. તો એના માટે કયા કયા કારણો જવાબદાર છે જે હું તમને આજના વિડીયોમાં બતાવીશ. તો ગળું સૂકાવાનું એક મુખ્યત્વે કારણ એ હોય કે આપણા શરીરની અંદરનું જે પાણી હોય છે, જ્યારે કમ થઈ જતું હોય, શરીરમાં પાણીની કમી હોય, ત્યારે તમારું ગળું સૂકાતું હોય છે. બીજું કે ખુલ્લામાં તમે મોં વડે જ્યારે શ્વાસ લેતા હો ત્યારે પણ ગળું સૂકાવાની સમસ્યાઓ થઈ જતી હોય છે. બીજું એક જવાબદાર એ પણ હોઈ શકે છે કે મોનોલિગોસિસ નામની એક બીમારી હોય છે, ઇલનેસ, જે એક વ્યક્તિથી બીજા વ્યક્તિની અંદર થઈ જતી હોય છે. આ બીમારીના કારણે પણ તમારું ગળું સૂકાતું હોય છે. બીજું કે એસિડ રિફ્લેક્સ નામની એક બીમારી હોય છે, એના કારણે પણ તમારું ગળું સૂકાવાની સમસ્યાઓ બની શકતી હોય છે. આની અંદર જે તમારું પેટમાંનું એસિડ હોય છે એ અન્ય નળી સુધી પહોંચી જાય ત્યારે તમારું ગળું સૂકાવાની નોબત થઈ શકતી હોય છે. હવે તમારે શું સાવચેતી રાખવી જોઈએ? તો તમારે બહારનું મસાલેદાર સ્પાઇસી ના ખાવું જોઈએ. તમને જેવું ડાયટ આહાર તમારો જે પચી શકતો હોય આસાનીથી એવો ડાયટ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. પ્લસ કે તમારે ગરમ પાણી હોય તેને દિવસમાં 2 વખત પીવાનો આગ્રહ રાખવો જોઈએ. જમ્યા પછી તુરંત જ પાણી ના પીવું જોઈએ અને જમીને 30 મિનિટ પછી પાણી પીવું જોઈએ. જમ્યા પછી તરત તમારે ના ઊંઘી જવું જોઈએ અને થોડી એક્ટિવિટી, ફિઝિકલ એક્ટિવિટી કરી અને પછી તમારે ઊંઘી જવું જોઈએ. આવું બધું કરવાથી તમારી જે આ ગળું સૂકાવાની નોબત છે એમાં તમને અવશ્ય રાહત મળશે.